ગીત શાસ્ત્રનું પુસ્તક એનો પાસઠમો અધ્યાય ગીત શાસ્ત્રનું પુસ્તક અધ્યાય પાસઠમો મુખ્ય ગવૈયાન માટે ગીત દાઉદ નું ગાયન હે ઈશ્વર સિયોન માં તારી સ્તુતિ થાય તે ઘટિત છે તારી આગળ માનતા પૂરી કરવામાં આવશે હે પ્રાર્થનાના સાંભળનાર તારી પાસે સર્વલોક આવશે ભુંડાઈની વાતો મારા પર જઈ પામે છે અમારા ઉલ્લંઘનો તું નિવારશે જેને તું પસંદ કરીને પાસે લાવે છે જે તારા આંગણામાં વસે છે તેને ધન્ય છે અમે તારા ઘરની એટલે તારા મંદિરના પવિત્ર સ્થાનની ઉત્તમતાથી તૃપ્ત થઈશું હે અમારા તારણના દેવ ન્યાયકરણથી તું ભયંકર કૃત્યો વડે અમને ઉત્તર દેશે તું પૃથ્વીની સર્વ દિશાઓનો તથા દૂરના સમુદ્રોનો આશ્રય છે તેણે પોતાને બળે પર્વતો સ્થાપ્યા તે પરાક્રમથી ભરપૂર છે તે સમુદ્રોની ગર્જના તેઓના મોજાના ગુગવાટ શાંત કરે છે લોકોનું હુલ્લળ પણ તે શાંત પાડે છે પૃથ્વીની સરહદના રહેવાસીઓ પણ તારા અદભુત કાર્યોથી બીએ છે તું સૂર્યના ઉદય તથા અસ્તના સ્થળોને આનંદમી કરે છે તું પૃથ્વીની મુલાકાત લે છે અને તેને પાણીથી સિંચે છે તું તેને ઘણી ફળદ્રુપ કરે છે ઈશ્વરની નદી પાણીથી ભરેલી છે તું પૃથ્વીને તૈયાર કરીને તેઓને સારું ધાન્ય પકવે છે તું તેના ચાસોને પુષ્કળ પાણી પાય છે તું તેના ઉમરાઓને સપાટ કરે છે તું ઝાપટાથી તેને નરમ કરે છે તેના ઉગતા ફણગાને તું આશીર્વાદ આપે છે તું તારા ઉપકારથી વર્ષને આબાદી બક્ષે છે અને તારા માર્ગોમાંથી સમૃદ્ધિ વર્ષે છે અરણ્યના બીડો પર તે ટપકે છે અને ટેકરીઓ આનંદમય થાય છે વળી બીડો ટોળાઓથી ઢંકાઈ જાય છે ખીણોની સપાટીઓ પણ ધાન્યથી ઢંકાયેલી છે તેઓ હર્ષનાદ કરે છે હા તેઓ ગાયન કરે છે